કેમ છો મિત્રો, તમે આવા એજ્યુકેશનલ વિડિયો જોવા માટે અમારી YouTube ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડિયોની નોટિફિકેશન મેળવવા બેલ આઇકન પર ક્લિક કરવાનું પણ ભૂલતા નહીં. નમસ્કાર, મારું નામ પ્રજાપતિ ચેલ્સી મેહુલ કુમાર છે. હું મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની હાથીપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરું છું. કોરોના મહામારીનો આ સમય પણ જતો રહેશે એના વિશે હું એક વક્તવ્ય રજૂ કરું છું. એકવાર અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે તમે આ દિવાલ ઉપર કંઈ એવું વાક્ય લખો કે સુખમાં વાંચે તો દુઃખ થાય અને દુઃખમાં વાંચે તો સુખ થાય. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ફક્ત એક જ વાક્ય લખ્યું કે આ સમય પણ જતો રહેશે. મિત્રો, આ કેવું સરસ વાક્ય છે. ગમે ત્યારે વાંચીએ કે સાંભળીએ ત્યારે સરસ જ લાગે અને મનને શાંતિ પણ મળે. તો મિત્રો, આજે હું તમને એ જ કહેવા માંગુ છું કે હાલ સમગ્ર વિશ્વ ઉપર કોરોના મહામારીનું એક સંકટ છવાયેલું છે, ત્યારે આપણા સૌના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ભારત દેશના લોકો આ કોરોના મહામારી સામે લડી રહ્યા છે. ત્યારે આપણે સૌ સાથે મળીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના નિર્દેશોનું 100% પાલન કરીશું તો આ કોરોના મહામારીનો સમય પણ ચોક્કસ જજો રહેશે. તેથી જ હું કહીશ કે વક્ત કભી રુકતા નહીં, યે મેરા ભારત દેશ હૈ જો કભી ઝુકતા નહીં. જૈસે અચ્છે દિન નિકલ જાતે હૈ, જૈસે અચ્છે દિન નિકલ જાતે હૈ, વૈસે યે કોરોના કે બુરે દિન ભી કહી ટકને વાલે નહીં હૈ. તેથી જ મિત્રો, આપણે ગભરાયા વગર અને પરિવારને સાથે રહીને બધાને હિંમત આપીને કોરોનાની આ લડાઈ જીતવાની જ છે. જે અંતર્ગત મને થયેલ એક અનુભવ રજૂ કરું છું. એક દિવસ હું અને મારી નાની બેન નવ્યા, અમે બંને ઘરમાં ટીવીમાં કાર્ટૂન જોતા હતા, ત્યારે મારા દાદાએ આવીને કહ્યું, બેટા ચેલ્સી, જરા સમાચારની ચેનલ કર તો. મેં દાદાની વાત માની અને સમાચારની ચેનલ કરી. મેં જોયું તો સમાચારની દરેક ચેનલ ઉપર કોરોનાનો કેર બધે જ વધી રહ્યો છે એવા સમાચાર આવતા હતા. આ સાંભળી મારા દાદા ચિંતાતુર થઈ અને ચૂપચાપ સમાચારની ચેનલ સાંભળતા હતા અને ધીમે ધીમે બોલતા હતા કે શું થશે વિશ્વનું અને ભારત દેશનું, શું થશે અમારા ગુજરાતનું. આમ બોલતા બોલતા નિરાશ ચિત્તે ટીવી જોઈ રહ્યા હતા. ત્યારે હું દાદાની સામે જોઈ અને બોલી, દાદા કોરોનાથી ડરી ગયા કે શું? ત્યારે દાદાએ કહ્યું કે ના ના બેટા, એ તો ધાર્યું ધણીનું થાય. ત્યારે મારા પપ્પાએ કહ્યું, લોકડાઉનમાં કોરોનાથી પહેલાં જેટલા અકસ્માતથી મોત થતા હતા તેના કરતાં ઓછા થાય છે, એટલે ચિંતા છોડો અને કોરોનાથી બચવા માટે સરકારશ્રીના તમામ સૂચનાઓનું પાલન કરો, જેમાં સૌ ઘરમાં રહે, માસ્ક બાંધે, 1 મીટરથી વધુ અંતર રાખીને વાતચીત કરે, વારંવાર સાબુથી હાથ ધુએ, ગરમ પાણી અને ઉકાળાનું સેવન કરે, તેમજ આ સિવાય ટીવી પરની તમામ સૂચનાઓનું પાલન કરશે તો તેને ગભરાવાની જરૂર જ નથી અને કોરોનાની હિંમત પણ નથી કે કોઈના ઘરે આવીને પગપેસારી કરે. આ પપ્પાની આ વાત સાંભળીને હું ટીવી પરની આવતી જાહેરાત સરળતાથી બોલી ગઈ કે કોરોના સે ડરો ના, સીધે આરોગ્ય સેતુ એપ પર ચલો ના. ક્યા કરના ક્યા ના કરના સારી સચ્ચી પક્કી જાણકારી દેશ કે 11 ભાષાઓ મેં પાઓ ના. અપની જાંચ ભી ખુદ કર સકતે હો તો ખુદ અપને રક્ષક બન જાઓ ના. છોટા હો યા બડા, હર ફોન મેં હોના ચાહીએ આરોગ્ય સેતુ એપ. આ સાંભળી ઘરના તમામ લોકોએ મને તાળીઓથી વધાવી લીધી. મિત્રો, હું છેલ્લે એટલું જ કહીશ કે જે લોકો ખરાબ સમયને સમજ્યા નથી અને સમયનો સાથ છોડીને ગયા છે તે લોકોને હું છાતી ઠોકીને કહું છું કે પછી એવો સમય આવશે કે અફસોસ કરવા માટે આંસુ સિવાય કંઈ નહીં હોય. માટે મિત્રો, સમય દરેક પાસું બદલી નાખે છે, બસ માત્ર સમયને સમય આપવાની જરૂર છે. જો આમ થશે તો હું દ્રઢ વિશ્વાસથી કહું છું કે આ કોરોના મહામારીનો કપરો સમય પણ જતો રહેશે અને તેના સાથે સાથે આપણે સૌ વિજય થઈશું અને કોરોના મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર થશે. જય જય કરવી ગુજરાત, ભારત માતા કી જય. જય હિન્દ.